गुड मॉर्निंग फ्रेंड्स, आज नो आपणो टॉपिक छे नाउन्स। नाउन એટલે સંજ્ઞા, જેને આપણે કહીએ છીએ ને નામ છે, પણ એવું કહેવાય છે કે નામ છે એનો નાશ છે। એટલે લાઈફ ડેથ ઇઝ નોટ ધ એન્ડ ઓફ લાઈફ, એટલે મૃત્યુ એ જીવનનો અંત નથી। એટલે આ વાત કરી અને આપણે છે શરૂઆત કરીએ છીએ, કારણ કે નામનું મહત્વ હોય છે દરેકને। એટલે આપણે નામ સાથે આ નામ છે એમાં કઈ કઈ રીતે આર્ટિકલ આવે, કઈ જગ્યાએ ન આવે, અને નામના છે એ કેટલા પ્રકાર છે સંજ્ઞાના, એટલે કે મુખ્ય આપણે છે આજે પાંચ પ્રકારમાંથી ત્રણ લેવાના છે, જેમાં કોમન નાઉન, પ્રોપર નાઉન અને મટીરિયલ નાઉન, ત્રણની ચર્ચા આપણે કરવાના છે। તો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા પ્રોપર નાઉન, એટલે કે વ્યક્તિવાચક નામ। વ્યક્તિવાચક નામ, હવે કઈ રીતે વ્યક્તિવાચક નામ, તો શરૂઆત કરીએ છીએ ગાંધીનગર ઇન્ડિયા, તુષાર દીપ દીપાલી, આ બધા છે એ વ્યક્તિવાચક નામ છે। બીજી સાઈડ આપણે ચર્ચા કરવાના છે કોમન નાઉનની, પણ વ્યક્તિવાચક નામની ઓળખ કઈ રીતે છે। તો સૌથી પહેલા વ્યક્તિવાચક નામ છે એમાં તમે છે કોઈ પણ આર્ટિકલ મૂકી શકો નહીં। તમે એમ ન કહી શકો ધ ગાંધીનગર ઓર એ ગાંધીનગર ઓર એન ગાંધીનગર, અથવા અહીંયા ધ ઇન્ડિયા ઓર એન ઇન્ડિયા, આ રીતે વાપરી શકાય નહીં। તમે ક્યારેય એવું ન જોયું હોય કોઈ નામ છે તુષાર તો એની આગળ છે કોઈ આર્ટિકલ આવશે, એવું બને નહીં। એ જ રીતે ફોર એક્ઝામ્પલ દીપ છે અથવા દીપાલી છે, તો આ નામની આગળ, એટલે કે વ્યક્તિવાચક નામ છે ખબર કઈ રીતે પડશે, તો હંમેશા કેપિટલ લેટર્સમાં લખાશે અને એની આગળ કોઈ પણ આર્ટિકલ લાગતો નથી। આ સૌથી મહત્વની બાબત છે, એટલે આ એની ઓળખ છે પ્રોપર નાઉન, વ્યક્તિવાચક નામ, બરાબર। હવે આપણે નેક્સ્ટ જે છે પોઈન્ટ કોમન નાઉન। કોમન નાઉન એટલે સામાન્ય, જે સમગ્ર જાતિ માટે એના વર્ગનું સૂચન કરે છે એની માટે આવી શકે। હવે હું એની શરૂઆત કરું છું, સ્ટુડન્ટ, ટીચર, બોય, ગર્લ, સોલ્જર, યુપી લેખ શબ્દ છે સ્ટુડન્ટ માટે। તો આ જે છે અહીંયા જે છે સ્ટુડન્ટ, ટીચર, બોય, ગર્લ, સોલ્જર અને પ્યુપિલ, એની આગળ તમે જુઓ એ આર્ટિકલ ટીચર ને એ, બોય ને પણ એ, ગર્લ ને એ, સોલ્જર એ, પ્યુપિલ એ, ઇટ મીન્સ તમે છે એ કોમન નાઉન ને છે કોઈ પણ આર્ટિકલ લગાવી શકો। બીજી ઓળખ છે નંબર બે, તમે આમ પણ લખી શકો અને આમ પણ લખી શકો, એટલે કે તમે એને છે કેપિટલ સ્મોલ બંનેમાં લખી શકો અને એની આગળ કોઈ પણ આર્ટિકલ લાગે, અને સમગ્ર વર્ગ કે એને જાતિનું સૂચન કરે, સ્ટુડન્ટ એટલે કોઈ પણ સ્ટુડન્ટ, અ ટીચર એટલે કોઈ પણ ટીચર, અ બોય એટલે કોઈ પણ બોય, અ ગર્લ એટલે કોઈ પણ ગર્લ, બોય માટેનો સમાનાર્થી શબ્દ છે લાડ, ગર્લ માટે સમાનાર્થી શબ્દ છે લાશ, લાડ અને લાશ, એટલે એના સિનોનિમ્સ એન્ટોનિમ્સની પણ આપણે સાથે ચર્ચા કરશું, એટલે તમારે એ પણ એને યાદ રાખવાના છે। તો બે નાઉનની આપણે વાત કરી મિત્રો, પ્રોપર નાઉન, સૌથી પહેલા પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક નામ, અને બીજામાં છે આપણે વાત કરી એ કોમન નાઉન, એટલે કે એ છે જાતિવાચક નામ, કોઈ પણ વર્ગ છે એની જાતિ, સમગ્ર વર્ગની જાતિ દર્શાવે ત્યારે એની માટે છે કોમન નાઉન તરીકે એને ઓળખવામાં આવે છે। ફાઇન્ડ આઉટ ધ નાઉન અથવા ફાઇન્ડ આઉટ ધ કોમન નાઉન, ફાઇન્ડ આઉટ ધ પ્રોપર નાઉન, આ રીતે છે એ તમને પરીક્ષામાં પૂછાઈ શકે। ત્રીજા નાઉનનો જે પ્રકાર છે મટીરિયલ નાઉન, એટલે કે પદાર્થવાચક નામ, એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। ઓકે, કુલ પાંચ પ્રકાર છે, એની આપણે વાત કરી લઈએ, પ્રોપર નાઉન, કોમન નાઉન, મટીરિયલ નાઉન, કલેક્ટિવ નાઉન અને એબસ્ટ્રેક્ટ નાઉન। તો આ જે પાંચ પ્રકાર છે એ પાંચ પ્રકારમાં છે મિત્રો, તમારે આજે આપણે ત્રણ નાઉનના પ્રકાર છે ભણાવવાના છે, એટલે પ્રોપર અને કોમનની વાત કરી, હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મટીરિયલ નાઉન।
ત્રીજો પ્રકાર છે મટીરીયલ નાઉન એટલે કે પદાર્થવાચક નામ. હવે પદાર્થવાચક નામ છે કોઈ પણ પદાર્થ માટે છે એ આપણે એને પદાર્થ હોય એને આપણે છે મટીરીયલ કહે છે એટલે કે એની માટે. હવે એની ઓળખ કઈ રીતે છે? સૌથી પહેલા છે પદાર્થવાચક નામ છે એને આપણે થોડાક એક્ઝામ્પલ લઈ લઈએ. સોલ્ટ, ગોલ્ડ, સિલ્વર, કોપર, સિમેન્ટ, ટીન, આ બધા છે એ. અને આ સિવાય તમે કોઈ પણ છે પદાર્થ કોઈ પણ આપણે લઈએ ફોર એક્ઝામ્પલ સુગર છે બરાબર, તો દરેકને છે આપણે પ્રવાહીમાં આવતા એ પણ છે લાઈમ છે વોટર ઓઇલ આ બધા શબ્દો છે એ પદાર્થવાચક નામ છે. હવે પદાર્થવાચક નામ છે એની આગળ એની ઓળખ શું છે? તો એને આગળ કોઈ પણ આર્ટિકલ આવતો નથી. પદાર્થવાચક નામની આગળ કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને વધારે ગમતો શબ્દ છે જે પરીક્ષામાં પૂછાય છે કેરોસીન. મિત્રો આંતરરાષ્ટ્રીય પીણું આપણે કહીએ કેરોસીન. કેરોસીન શબ્દ છે એ બીજા એક બે શબ્દો નવા છે સ્ટીમ. શું થશે? સ્ટીમ એટલે વરાળ. આ જે સ્ટીમ શબ્દ છે આ બધા છે એને તમે છે બે ત્રણ શબ્દો હજુ પણ આપણે નવા છે સેન્ડ. સેન્ડ એટલે રેતી. આ શબ્દને કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. કેપિટલ સ્મોલ બંનેમાં લખી શકાય છે. અર્થની આપણે ચર્ચા કરવાના છે. કેપિટલ સ્મોલ બંનેમાં લખી શકાય, કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. પણ નિશ્ચિત પદાર્થનું સૂચન કરવામાં આવે ત્યારે છે એની આગળ એક નિશ્ચિત આર્ટિકલ ધ લાગે છે. હવે આપણે એના એક બે ઉદાહરણ બીજા જોઈશું. બીજા જે ઉદાહરણ આપણે જોવાના છે એમાં ચોક્કસ પદાર્થની વાત હોય. સામેની વાત આપણે એવી કરી કે જ્યારે પદાર્થવાચક નામ હોય ત્યારે એની આગળ કોઈ આર્ટિકલ લાગતો નથી. પણ જો નિશ્ચિત પદાર્થનું સૂચન હોય ધ ગોલ્ડ ઇન ધીસ રિંગ ઇઝ નોટ પ્યોર. આ જે વિધિમાં વપરાયેલું છે સોનું શુદ્ધ નથી. ધ ગોલ્ડ ઇન ધીસ રિંગ ઇઝ નોટ પ્યોર. જે આ વિધિમાં વપરાયેલું છે એ સોનું શુદ્ધ નથી. એટલે કે પદાર્થવાચક નામમાં છે એ કોઈ સામાન્ય રીતે કોઈ આર્ટિકલ લાગતો નથી. આપણે એમ લખીએ એક્ઝામ્પલ ગોલ્ડ ઇઝ એ પ્રેશિયસ મેટલ, મૂલ્યવાન ધાતુ છે. ત્યારે અહીંયા છે ગોલ્ડની આગળ કોઈ આર્ટિકલ લાગતો નથી. પણ ચોક્કસ પદાર્થનું સૂચન હોય ત્યારે એમાં નિશ્ચિત આર્ટિકલ, કારણ કે ડેફિનેટ થઈ જાય છે એટલે કે ચોક્કસ થઈ જાય છે, ત્યારે એની આગળ છે નિશ્ચિત આર્ટિકલ ધ લાગે છે. કોમન નાઉન અને પ્રોપર નાઉનમાં પણ એક સામ્યતા છે. કઈ જગ્યાએ છે નિશ્ચિત આર્ટિકલ ધ લાગે એના બે થી ત્રણ ઉદાહરણ આપણે આપીએ છીએ અને એ છે તમારે પરીક્ષાલક્ષી ખાસ હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે એમ ન કહીએ કે એ કાલિદાસ છે, એ ડાયરેક્ટ કાલિદાસ લખેલું હશે તો એની આગળ કોઈ આર્ટિકલ લાગશે નહીં. પણ એ આપણા વર્ગનો કાલિદાસ છે. He is the Kalidas of our country. આપણા દેશનો છે કાલિદાસ છે. He is the Kohli of our team. He is the Newton of our country. બીજું તમને છે બીજા એક થી બે ઉદાહરણ આપું છું.
He is the Newton of our country. Mussolini. Is the Hitler of Mussolini is the Hitler of Italy. आज एग्जांपल छे आमा तुम्हें जो उदाहरण कई रीते समझवाना छे अबे कालिदास छे कोहली छे न्यूटन छे हिटलर छे कैपिटल अक्षर छे प्रथम नाम नो पण एनी आगळ निश्चित आर्टिकल ध लागेलो छे हवे जे कैपिटल थी लखाय छे એટલે કયો નાઉન છે નાઉન નો પ્રકાર પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક નામ છે પણ એની આગળ નિશ્ચિત આર્ટિકલ ધ એટલા માટે છે કે એની તુલના અથવા સરખામણી કરવામાં આવી છે તો મિત્રો આજે આપણે છે એ ત્રણ નાઉન ની ચર્ચા કરી સૌથી પહેલા છે આપણે પ્રોપર નાઉન એટલે વ્યક્તિવાચક નામ બીજો પ્રકાર છે કોમન નાઉન એટલે જાતિવાચક નામ કેપિટલ સ્મોલ બંનેમાં લખાઈ શકે અને ત્રીજો પ્રકાર છે મટીરીયલ નાઉન એટલે કે પદાર્થવાચક નામ તો આપ છે આપ મારો આગામી વિડિયો છે એ ટાઈપ્સ ઓફ નાઉન્સ એટલે કે નામના પ્રકાર એનો પાર્ટ ટુ ભાગ બે જોવાનું ચૂકશો નહીં અને મિત્રોને પણ શેર કરજો અને મારી ચેનલ અચૂક જોશો થેન્ક યુ વેરી મચ